नमस्कार विद्यार्थी मित्रों, आजना आ वीडियो में आपणे धोरण 12 विषय गुजराती तेनु पद्य 5 रामबाणनो अभ्यास करीशुं। जे पद्य 5 छे रामबाण, तेनो साहित्य प्रकार छे पद प्रकार, जेने भजन पण कही शकाय। तेना कविनुं नाम छे धना भगत। धना भगतनो समय 18મું શતક એમ માનવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય 5 રામબાણનો અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ આપણે જે કવિ છે ધના ભગત, તો ધના ભગતના જીવન અને કવનનો અભ્યાસ કરીશું। તો આપણે જોઈએ કવિ ધના ભગતનું જીવન અને એમનો કવન। ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગત ધોળા જંક્શન તાલુકો ઉમરાળાના વતની હતા। જે ધના ભગત છે એમણે આજીવન ભક્તિ જ કરી છે, તો ભક્તિ કરતા કરતા તેઓ ભજન પણ રચ્યા છે। તો ભજન રચનાર ધના ભગત ધોળા જંક્શન તાલુકો છે ઉમરાળા, તો ત્યાંના વતની હતા। આખું નામ ધના કેશવ કાકડિયા હતું। તેમનું આખું નામ શું છે? ધના કેશવ કાકડિયા। વિદ્યાર્થી મિત્રો, આપણને સાહિત્યિક પ્રશ્નોમાં ઘણી વખતે પરીક્ષામાં કવિનું આખું નામ પૂછાય છે, તો અહીંયા જે ધના ભગત છે એમનું આખું નામ છે ધના કેશવ કાકડિયા। પૂર્વાશ્રમમાં તેઓ લેઉવા પટેલ સમાજના હતા। કે તેઓ કયા સમાજના છે? લેઉવા પટેલ સમાજના છે। આજે ધોળા એટલે કે જિલ્લો ભાવનગર, ભાવનગર મુકામે તેમની સમાધિ છે। કે ધોળા મુકામે તેમની સમાધિ ત્યાં છે। એમના જીવન વિશે ખૂબ જ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે, કે એમના જીવન વિશે ખાસ માહિતી પ્રાપ્ત થતી નથી, ખૂબ જ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે। એમનું અવસાન ઈસવીસન 1775માં થયું હતું। કે જે ધના ભગત છે એમનું અવસાન 1775માં થયું હતું। અહીંયા આપણને જે કવિ ધના ભગત છે એમની જીવન અને કવન વિશે ખૂબ જ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે। એમના કવનમાં તેઓ પદ અને ભજનો એમણે લખેલા છે। તો આપણે જોઈએ કે જે આપણું કાવ્ય છે રામબાણ, તેમાં આપણને જે આપણા કવિ છે ધના ભગત એ શું કહેવા માંગે છે એની વિષયવસ્તુને જોઈએ। કે અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ। કે રામબાણ એટલે કેવું બાણ? પ્રભુની ભક્તિનું બાણ, અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ, લીન અને તલ્લીન। કે પ્રભુ ભક્તિમાં ઘાયલ, લીન, તલ્લીન, જેને શું કહી શકાય? પ્રભુ ભક્તિનું બાણ। રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે। કે જે રામબાણ છે એ ભક્તિથી ભરેલું એક તીર સમાન બાણ છે। એ જે જાણે છે તે જ માણે છે। કે એ જે તીર છે એને જે જાણે છે એ જ એને માણી પણ શકે છે। સિંહણનું દૂધ તો સિંહ બાળને જ ચરે તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગેરે। કે આપણે આજ સુધી એક કહેવત સાંભળી છે કે સિંહણનું દૂધ સિંહના બચ્ચાઓને જ ખપે છે, તો સિંહ બાળને જ ચરે એવી રીતે પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે છે। બીજા કોઈને આવા પ્રભુના ભક્તિરૂપી બાળ વાગી શકતા નથી। કે સિંહણનું દૂધ હોય તો સિંહ બાળ જ પચાવી શકે, એને અન્ય પ્રાણી પચાવી શકે નહીં। કહેવાય છે કે સુવર્ણના કટોરામાં જ રહી શકે છે, બાકી પાત્રમાં એ રહી શકતું નથી। આનો સ્થાયી રસ તો મયુરધ્વજ રાજા જેવા જ પામી શકે। કે આનો રસ કોણ પામી શકે? મયુરધ્વજ રાજા। હા, અહીં ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મીરા, નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે। કે અહીંયા આપણને આ કાવ્યમાં ધ્રુવ, પ્રહલાદ, મીરા, સુખદેવ, નરસિંહ મહેતા વગેરે જેવાઓની કથા આપી છે કે એમને પ્રભુ ભક્તિના બાણ કેવી રીતે વાગ્યા એની અહીંયા આપણને કથા આપી છે। પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે। કે પોતાની જે વેદના છે એ જ ઈશ્વર અનુસંધાનની સંવેદના
बनी शके छे। अही राम बाण वेदना नहीं परंतु वरदान रूप छे। अहींया जे राम बाण छे ए वेदना नहीं परंतु वरदान रूप छे, एटले के एना थी दरेक जे भक्तो छे एमनो उद्धार थयो छे। जे ईश्वरना नामे ओळगोण करे एना माटे ज जीवे, एना माटे ज मरे। आ समर्पण आ સાધુઓમાં થોડું સાંભળે કે જે ઈશ્વરના નામે ઓળગોળ કરે છે એના માટે જ જીવે છે અને એના માટે જ મરે છે, એને જ આવા રામબાણ વાગે છે। રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીવે? અહીંયા આપણને કાવ્યમાં પણ કહ્યું છે કે જો રામબાણ વાગ્યા ન હોત તો મીરાબાઈ ઝેર કેવી રીતે પીધું હોત? મયુરધ્વજના મસ્તક ઉપર કરવાત સે રીતે ફરે કે જે મયુરધ્વજ રાજા છે એમના મસ્તક ઉપર કરવત કેવી રીતે ફરી શકત? કારણ કે જો કરવત ફેરવવામાં આવે તો મસ્તક કપાઈ જાય છે નહીં, પરંતુ અહીંયા જે મયુરધ્વજ રાજા છે એમને પણ રામબાણ વાગેલું છે, એટલા માટે જ એમનો ઉદ્ધાર પણ ત્યાં થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનો અભ્યાસ કરીએ। રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે। राम बाण એટલે राम रूपी बाण। ક્યારે એટલે કે કદી નિષ્ફળ ન જાય તેવું બાણ। પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુનું બાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ। વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે સાથે અહીંયા શબ્દાર્થ પણ લખતા રહીશું। કે રામ બાણ જેને વાગ્યા હોય તે જ એને જાણી શકે, પ્રભુની ભક્તિ રૂપી બાણ જેને વાગ્યા હોય તે જ એને જાણી શકે। ઓલે મૂર્ખ મનમાં શું આણે, રામ બાણ વાગ્યા હોય તે જાણે। કે જે મૂર્ખ છે, કમાર છે, એ એને શું જાણે? કે મૂર્ખ છે, કમાર છે, એ મનમાં શું જાણે? રામ બાણ વાગ્યા હોય તે જ જાણે। હવે મૂર્ખ એટલે કમાર। ફરીથી બે પંક્તિ જોઈએ કે રામ રૂપી બાણ વાગ્યા હોય તે જ એને જાણી શકે, પ્રભુની ભક્તિ રૂપી બાણ જેને વાગ્યા હોય તે જ એને જાણી શકે। ઓલો મૂર્ખ મનમાં શું જાણે, રામ બાણ વાગ્યા હોય તે જ જાણે। ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણે। કે આ બાણ ધ્રુવને લાગ્યા, હવે ધ્રુવ એ કોણ છે? ઉત્તાન પાદરો પુત્ર છે, કે સ્થિર નિશ્ચિત હોય એવો। એટલે કે ધ્રુવને લાગ્યા, પ્રહલાદ તો એ હિરણ્યકશિપુનો પુત્ર છે તો એને પણ લાગ્યા, તે ઠરીને બેઠા રે ઠેકાણે, અને એમને આવા રામ બાણ વાગ્યા એટલે એ ભક્તિભાવમાં ઠરીને ઠેકાણે બેઠા। ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા એ તો વેદ વચન પ્રમાણે, કે સુખદેવજીને તો ગર્ભનામાં ઉદરમાં જ વાગ્યા, એટલે કે ગર્ભવાસમાં જ વાગ્યા એવું વેદમાં અને વચનમાં કહ્યા પ્રમાણે, એટલે કે વેદ અને વચન એનું પ્રમાણ આપે છે। ધ્રુવ એટલે સ્થિર નિશ્ચિત, ઉત્તાન પાદનો પુત્ર, પ્રહલાદ હિરણ્યકશિપુનો પુત્ર, સુખદેવ વ્યાસનો પુત્ર,
ગુરુદેવ આવ્યા, પ્રહલાદને લાગ્યા, એટલા માટે એ ભક્તિ ભાવમાં ઠરીને ઠેકાણે બેઠા। સુખદેવજીનો તો ગર્ભવાસમાં જ લાગ્યા અને એનું વેદ અને વચનો એનું પ્રમાણ આપે છે। મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જેટાણે। મોરધ્વજ એટલે મયુરધ્વજ રાજા, એ પૌરાણિક રાજા છે। મોરધ્વજ એક પૌરાણિક राजा मयूरध्वज। ये मयूरध्वज राजा नु मन हरी लेवा जे समय टाणे એટલે समय के जे समय भगवान आवे छे ते समय लई गर्भत मस्तक पर मेणु पत्नी पुत्र बेउ ताणे। ए मयूरध्वज राजा પોતાના મસ્તક ઉપર કરવાત તાણી રહ્યા હતા અને એમના પત્ની અને પુત્ર બંને એ કરવતને ખેંચી રહ્યા હતા, એટલે કે છોડાવવાનો પ્રયત્ન કરતા હતા। ફરીથી જોઈએ બે પંક્તિ। એ મયૂરધ્વજ રાજાનું મન હરી લેવા જે સમયે ત્યાં હરી આવે છે એ સમયે એમના મસ્તક ઉપર મયૂરધ્વજ રાજા કરવાત ખેંચી રહ્યા હતા, તાણી રહ્યા હતા અને એમના પત્ની અને પુત્ર એ કરવતને ખેંચી રહ્યા છે, એટલે કે એમની પાસેથી છીનવી રહ્યા છે। મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગ સ્તાણે, ખડગ એટલે તલવાર। કે મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કરી અને એમના ઉપર ખડગ તાણી, તલવાર તાણી અને એમને વિષનો પ્યાલો આપ્યો। વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે, અને એ વિષનો જે પ્યાલો છે ગિરધરલાલે કોણે છે, શ્રી કૃષ્ણ ભગવાન, તો એ વિષના પ્યાલાને ગિરધરલાલે કે શ્રી કૃષ્ણ ભગવાન આરોગી ગયા, એને પી ગયા, એ તો અમૃત સમજીને એટલે કે અમૃતના ઠેકાણે। ફરીથી બે પંક્તિ જોઈએ કે મીરાબાઈ ઉપર રાણાજીએ ક્રોધ કરી અને તલવાર તાણે છે, એમને વિષનો પ્યાલો આપે છે, તો એ વિષના પ્યાલા ગિરધરલાલ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન તે અમૃત સમજી અને પી ગયા। કે મીરાબાઈ ઉપર રાણાજી ખૂબ જ એમને સતાવે છે, એમના ઉપર ખૂબ જ ક્રોધ કરે છે, કારણ કે મીરાબાઈ એ પોતાના મહેલમાં સાધુ સંતોને બોલાવી અને ભજનો અને ભક્તિભાવ કરતા એ રાણાજીને ગમતું નહીં, એટલા માટે રાણાજી એમના ઉપર ક્રોધ કરે છે। નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે, જે નરસિંહ મહેતા છે, હુંડી એટલે નાણાની આપલે માટેની ચિઠ્ઠી, કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે, એટલે કે ખરા સમયે એમની ખેપ ભરી, હુંડી નાણાની આપલે માટેની ચિઠ્ઠી। ખેપ એટલે સફર, ઉતાર્યા ઉદ્ધાર કર્યો, કે નરસિંહ મહેતાની હુંડીને સ્વીકારી અને ખરા સમયે એમની મદદ કરી। આગળ સંતાને ઓધારે એવું ધનો ભગત ઉર આણે, ઉર એટલે હૃદય, ઓધારે એટલે ઉદ્ધાર કરવો, કે આગળ આવા અનેક સંતોનો ઉદ્ધાર કર્યો છે એવું ધના ભગત પોતાના હૃદયથી કહે છે। ફરીથી જોઈ બે પંક્તિ, કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી અને ખરા સમયે એમની મદદ કરી, એમની લાજ રાખી, આગળ આમ અનેક સંતોનો ઉદ્ધાર કર્યો છે એવું ધના ભગત પોતાના હૃદયથી કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે, અને મેં અહીંયા બોર્ડમાં
જે અઘરા શબ્દોના અર્થો લખ્યા છે એ શબ્દાર્થ તમે તમારા ચોપડામાં લખી લો, એનું વાંચન કરો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણો કાવ્ય પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે સ્વાધ્યાય લખવાનું છે. તો આપણે આ જે કાવ્ય છે 5 નંબરનું રામબાણ, તેનો સ્વાધ્યાય લખવાનો છે અને એ પણ સ્વાધ્યાયના ચોપડામાં. તો એ સ્વાધ્યાય હું તમને આપું છું.